तो साड़ी बीज ने रथ यात्रा आ रथ यात्रा नु पर्व एटले नगरचर्या ए नात नीकळे त्यारे तमाम तैयारीओ केटला समय थी चाली रही छे अने हवे आपने बतावीशुं के केवो बंदोबस्त छे केवी रीतनी सुरक्षा कवच तैयार करवामां आव्युं छे 146मी ऐतिहासिक रथ यात्रा ने 146મી રથયાત્રા ને લઈને પોલીસ દ્વારા જે સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ રથયાત્રા પર કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે જેને લઈને આપણી સાથે આઈપીએસ અજય ચૌધરી છે. સર, આપની સાથે વાત કરીશું, રથયાત્રા ને લઈને પોલીસ દ્વારા કેવી તૈયારી? પોલીસ પૂરી તૈયારી કરેલ છે અને પૂરી અમે કોન્ફિડન્સ છીએ કે લોકો પૂરી આનંદથી આ તહેવાર भगवान दर्शन करी सके अने आनो आनंद लई सके. सर, दर साल नी वखते आ साल केवी पुलिस ये सुरक्षा नी व्यवस्था छे तेमा नवी सु सिस्टम विकसावी छे? ए दर साल नी जेम सफिशियंट संख्या में अधिकारी अने मानसो फरज ऊपर तो छे ज, आ सिवाय टेक्नोलॉजी नो खास आ वर्षे अमे उपयोग करेल छीए अने पूरी आखा एरिया नो 3D मैपिंग अने निर्भया प्रोजेक्ट अंतर्गत 5 જેટલા જુદી જુદી સિસ્ટમ સમય લગાવ્યા છીએ. એ સિવાય બોડી વોર્ન કેમેરા છે, સીસીટીવી કેમેરા છે, ડ્રોન છે અને એ બધું સિસ્ટમ્સ છે. બિલકુલ, આપણી સાથે હતા આઈપીએસ અજય ચૌધરી. તેમણે જણાવ્યું હતું કે આ વખતની જે રથયાત્રામાં પ્રાઇવેટ યુનિવર્સિટીના સંકલનથી 3D મેપિંગ જે સિસ્ટમ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 5 જે અલગ અલગ પ્રોજેક્ટ છે તે પણ વિકસાવવામાં આવ્યા છે. જે તમામ તૈયારીઓ છે તે અહીંયા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા છે જે સઘન કરવામાં આવી છે. જોઈ શકો છો દ્રશ્યમાં કે જે આઈપીએસ અધિકારી સહિતનો જે પોલીસનો કાફલો છે તેના દ્વારા સુરક્ષા બંદોબસ્તની અહીંયા નિરીક્ષણ કરવામાં કોઈ પણ જાતની અહીંયા કચાશ ન રહી જાય. મામાના ઘરે જ્યારે ભગવાન જગન્નાથ આવે ત્યારે અહીંયા જે સુરક્ષા વ્યવસ્થા છે તે સુરક્ષા વ્યવસ્થા 4x54 હોય તે પ્રકારના અહીંયા તમામ વ્યવસ્થા કરવામાં આવ્યા છે. બોડી વોર્ન કેમેરા દ્વારા પણ આ વખત નિરીક્ષણ કરવામાં આવશે, હિલિયમ ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે. કેમેરામેન દેવાંગ રાણાની સાથે સમીર બલોચ, જી મીડિયા, અમદાવાદ.